સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ગઢપંથકની નહેરોના સમારકામમાં બેદરકારી દાખવતા 5 દિવસથી પાણી છોડાયા બાદ પણ પાણીથી વંચિત ખેડૂતો લાલઘુમ. જો આગામી 2 દિવસમાં જ પાણી ન મળે તો ધરણા ઉપર ઉતરવાની અસરગ્રસ્ત ખેડૂતોની ચીમકી. 20 લાખની ખંડણી માગવાના કેસમાં ડીસાના કુખ્યાત શખ્સ કિશોર લુહાર ઉર્ફે કેકેની ધરપકડ. અમદાવાદથી ઝડપાયેલા છાપીના શખ્સે ડીસામાંથી બાઇક ચોરી હોવાની કબૂલાત કરતા ડીસા ઉત્તર પોલીસે હાથ ધરી પૂછપરછ. ડીસાના ઉત્તર પોલીસ મથક માટે વણસાળી રોડ ઉપર બંધાયેલી નવી સુવિધા સંપન્ન ઇમારત તૈયાર. જૂની મામલતદાર કચેરીમાં ચાલતા ઉત્તર પોલીસ મથકનું નવા મકાનમાં કરાયું સ્થળાંતર. ધાનેરા પોલીસે 2 દિવસમાં નેનાવા બોર્ડર ઉપરથી દારૂ ભરેલી 2 ટ્રકો ઝડપી લઈ 55 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 શખ્સોની કરી ધરપકડ. પીઆઈ પાઠકનું પુનરાગમન બાદ બુટલેગરોની હું હરામ. હવે જોઈએ સમાચાર વિગતવાર. દર વર્ષની જેમ આ વર્ષે પણ દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની શરૂઆત કરી દેવાઈ છે, પરંતુ ગઢ પંથકની નહેરોનું સમારકામ બાકી હોય પાણી છોડ્યાના 5 દિવસ બાદ પણ નહેરો કોરી ધાકોર જ પડી છે, જેથી રવિ પાકોને સિંચાઈ માટે પાણી મળતું ન હોય ગઢ પંથકના ખેડૂત આગેવાનો તેમજ પિયત મંડળીના પ્રમુખોએ ગઢ કેનાલ ઓફિસમાં રજૂઆત કરી આગામી 2 દિવસમાં પાણી ન મળે તો કચેરી આગળ ધરણા ઉપર ઉતરવાની ચીમકી પણ આપી છે. દાંતીવાડા જળાશયની નહેરમાં 5 દિવસ અગાઉ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે, જોકે ગઢ પંથકના ગામોમાં તંત્રની બેદરકારીના પગલે નહેરોનું રિપેરિંગ કામ બાકી હોય આ વિસ્તારમાં ખેડૂતોને પાણી ન મળતા અકળાયેલા ખેડૂતોએ આજે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય મનોજભાઈ કાપડીની આગેવાનીમાં ગઢ ખાતેની સિંચાઈ વિભાગની કચેરીએ ધસી જઈ આ કચેરીના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર SK ઝાલા સમક્ષ નહેરો સમયસર રિપેરિંગ કરી 2 દિવસમાં જ પાણી છોડવાની રજૂઆત કરી હતી. અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી નહેરોનું રિપેરિંગ કામ પૂરું ન કરાતું હોવાના આક્ષેપો પણ ખેડૂતોએ કર્યા હતા અને જો 2 દિવસમાં જ નહેરોનું રિપેરિંગ કામ કરી નહેરમાં પાણી ન છોડાય તો ગઢની સિંચાઈ વિભાગની કચેરી આગળ ધરણા ઉપર ઉતરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી. દતિવાડા નહેરમાંની જે પાણી આપવામાં આવે છે એ અમારા વિસ્તારમાં પણ એ નહેર આવે છે. 25 તારીખે નહેરમાં પાણી છૂટ્યું છે, પરંતુ હજુ નહેર રિપેરિંગ ન થવાના કારણે ખેડૂતને પાણી મળી રહ્યું નથી. એના માટે ખેડૂતો ભેગા થઈ અને રજૂઆત કરવા માટે ગઢ ઓફિસે આવ્યા હતા તો સાહેબને રજૂઆત કરી છે, પરંતુ અમને જે સંતોષકારક જવાબ મળવાનો હતો એ મળ્યો નથી. એનું કારણ એક છે કે આજે જે પાણી 25 તારીખે છૂટ્યું છે હજુ નહેર રિપેરિંગ થઈ નથી અને થિયલમાં પાણી તો બિલકુલ છૂટ્યું જ નહીં. ગઢ જે બ્રાન્ચમાં છે એનું 40% પાણી તો થિયલમાંની ખેડૂતો વાપરે છે, તો 40% ખેડૂતો હજુ એકદમ અકબંધ બેઠા છે વાવેતર કર્યા સિવાય. અને જો હજુ જે અંદર નેર સફાઈ નથી અને એમાં સાહેબનું કહેવાનું એવું હતું કે અમે 2 તારીખે તમને પૂરેપૂરી સંપૂર્ણ સાફ કરીને આપીશું, તો સાહેબ 2 તારીખે નેરમાં પાણી રિપેરિંગ કરે અને 3 તારીખે પાણી છૂટે તો એ પાણી છે આસામના છેવાડાના ખેડૂત સુધી તો 22 થી 25 તારીખે પણ પાણી ન પહોંચે, અને એના કારણે જે ખેડૂતને જે રવિ સિઝન લેવાની છે એ રવિ સિઝન એને બિલકુલ ન મળે. રાઈનો અત્યારે સમય પૂરો થઈ રહેવા આવ્યો છે, રાઈ તો ખેડૂત વાવી ન શકે. જે એરંડા વાયા છે એરંડા આજ દિવસ સુધી પાણી નથી મળ્યું, એરંડા તો બળીને ખાક થઈ જવાનો છે, તો ખેડૂતને પૂરેપૂરું આર્થિક નુકસાન થવાનું છે. આમાં ખેડૂત પાયમાલ થવાનો છે, છતાં ખેડૂત ફોરમ ભરશે એટલે પૈસા તો લઈ લેવાના, પરંતુ ખેડૂતને સમયસર પાણી મળી શકવાનું નથી એ નક્કી જ છે, એમાં બે મત નથી. ભારતીય કિસાન સંઘે આજે સાહેબને કીધું છે કે 2 દિવસની અંદર જો પાણી નહીં આવે તો ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લો આખો જિલ્લો અહીંયા 3 તારીખે ધરણા પર બેસવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. અને અત્યારે ખેડૂતોને તાત્કાલિક પાણી છોડાવવા માટેની રજૂઆત હતી,
ત્રણથી ચાર કેનાલો એવી છે કે જો અત્યાર સુધી પાણી છોડવામાં આવ્યું નથી અને આવતા સાતેક દિવસમાં પાણી છૂટે તેમ લાગતું બી નથી. અત્યારે મહેશભાઈ ધારાસભ્ય અને જે તે સાતે આઠ મંડળીઓના પ્રમુખ મંત્રીશ્રીઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા અમે અત્યારે અહીંયા. તો અહીંયા ગઢ સિંચાઈ ઓફિસમાં નાયબ કાર્યપાલક શ્રી ઝાલા સાહેબે અમને 2 તારીખ લાસ્ટમાં કામ પૂરું કરીને પાણી છોડી આપવાની જવાબદારી લીધેલી છે અને ખેડૂતોએ અલ્ટિમેટમ આપ્યું છે કે જો 2 તારીખ સાંજ સુધી પાણી નહીં મળે તો 3 તારીખે અનિશ્ચિત મુદતના ધરણા અને ખેડૂતોના 1500 થી 2000 ખેડૂતોના ધરણા યોજવામાં આવશે સિંચાઈ ઓફિસે, એવી રજૂઆત છે. અચ્છા, જે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું એ કઈ તારીખે છોડવામાં આવ્યું અને આ ખેડૂતોને કેટલા દિવસ લેટ પાણી મળશે, રિપેર થશે? તો ખેડૂતોને પાણી 25 તારીખે છોડવામાં આવ્યું, પરંતુ 50 ક્યુસેક જે 400 ક્યુસેકની જરૂરિયાત હતી તે 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું કેનાલમાં, એટલે કોઈને મળતું નથી. વત્તા જે 3L કેનાલ, 12L કેનાલ, 8L કેનાલ અને 7R કેનાલ, આ 4 કેનાલોમાં હજી કોઈ કામ જ થયું નથી અને ઘણું બધું કામ અધૂરું છે. એટલે હજી તો આવતા 7-8 દિવસ કામ પાણી છૂટશે નહીં, અને જો 7 દિવસ છૂટશે તો પાછળથી સલ્લા, સાસમ અને મડવાણા ગામને હજી 15 દિવસ પછી લેટ પાણી મળશે, તો એમની શિયાળું સિઝન તો બિલકુલ ફેલ જશે. અને નહેરમાં પાણી છૂટું નથી એટલે પાણી છોડવા માટે હું રજૂઆત કરવા આવ્યો. એટલે સાહેબે મને પ્રથમ 25 તારીખ આપી હતી કે 25 તારીખ પાણી છોડીશ, પણ હજી સુધી 30 તારીખ આવી પણ પાણી છૂટ્યું નથી. નહેરમાં કામકાજ બધું જ અધૂરું પડ્યું છે, એટલે ખાતાકીય કોઈ જવાબદારી ઓળતા નથી અને ખેડૂતોને લલાવે છે. 2 તારીખનું હવે પાછળથી કીધું કે 2 તારીખે અમે કામ પૂરું કરીશું અને પાણી આપીશું, પણ એના ઉપર વિશ્વાસ નથી અમને, કારણ કે કામ ખૂબ બાકી પડ્યું છે હજી સુધી. એટલે આ જે ડેપ્યુટી અમારા જે છે એમને કોઈ ધગશ નથી આ પાણી છોડવા બાબત કે કામ પૂરું કરાવવા બાબત, કોઈ ધગશ નથી એવું હું જાણું છું. અચ્છા, એમના તરફથી શું કહેવામાં આવ્યું છે? એમને કીધું કે અમે ગમે તે હિસાબે પૂરું કરશું, પણ મને વિશ્વાસ નથી. દાંતીવાડા જળાશયમાંથી 5 દિવસ પહેલાં નહેરોમાં પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ ગઢ પંથકની કેટલીક નહેરોનું રિપેરિંગ કામ બાકી હોય આ નહેરોમાં પાણી ન છોડી શકાતા રવિ પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આવી સ્થિતિમાં અકળાયેલા ખેડૂતોએ આજે અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરનો ઉજળો લેતા સિંચાઈ વિભાગના અધિકારીઓ 2 દિવસમાં જ નહેરોનું રિપેરિંગ કામ પૂર્ણ કરી પાણી છોડવાની ખાતરી આપતા મામલો હાલ પૂરતો થાળે પડ્યો હતો. બનાસકાંઠાના થરાદ તાલુકામાં પૂર પ્રકોપથી થયેલા નુકસાનની સહાય ચૂકવવાના મામલે સર્જાયેલો ઉહાપો હજુ શાંત પડ્યો નથી. આજે થરાદ તાલુકાના આસોદર ગામના પૂરગ્રસ્ત ખેડૂતોને જમીન ધોવાની મામૂલી સહાય ચૂકવી અન્યાય કરાયો હોવાના આક્ષેપો સાથે આસોદર ગામના પૂરપીડિત ખેડૂતોએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે અને જો પૂરતી સહાય ન મળે તો ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પ્રજાપતિ કેળવણી મંડળ પાલનપુર દ્વારા પાલનપુર ખાતે લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ રાજીબા વિદ્યાસંકુલમાં ગત રવિવારે નૂતન વર્ષ નિમિલન ઇનામ વિતરણ સમારોહ તેમજ મંડળીની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પરસ્પર નૂતન વર્ષની શુભકામનાઓની આપ લે કર્યા બાદ સમાજના તેજસ્વી તારલાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણી દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સુરેશભાઈ પ્રજાપતિ, સીતારામ બાપુ, ગોદડભાઈ સાગરોસણિયા, હરિભાઈ પ્રજાપતિ, ડોક્ટર SS પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજના આગેવાનો તેમજ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. 20 લાખની ખંડણી માગવાના કેસમાં ડીસાના કુખ્યાત શખ્સ કિશોર લુહાર ઉર્ફે KK ની ધરપકડ. અમદાવાદથી ઝડપાયેલા છાપીના શખ્સે ડીસામાંથી બાઇક ચોરી હોવાની કબૂલાત કરતા ડીસા ઉત્તર પોલીસે હાથ ધરી પૂછપરછ. ડીસાના ઉત્તર પોલીસ મથક માટે વણસાલી રોડ ઉપર બંધાયેલી નવી સુવિધા સંપન્ન ઇમારત તૈયાર. જૂની મામલતદાર કચેરીમાં ચાલતા ઉત્તર પોલીસ મથકનું નવા મકાનમાં કરાયું સ્થળાંતર. ધાનેરા પોલીસે 2 દિવસમાં નેનાવા બોર્ડર ઉપરથી દારૂ ભરેલી 2 ટ્રકો ઝડપી લઈ 55 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 શખ્સોની કરી ધરપકડ. PI પાઠકનું પુનરાગમન બાદ બુટલેગરોની હુંગારા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. સુખ મેં અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી, આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, CP ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો.
તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસાના એક કિસમ પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં ડીસા ઉત્તર પોલીસે કુખ્યાત શખ્સ કિશોર લુહાર ઉર્ફે કેકેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ ડીસા ઉપરાંત ધાનેરા, થરાદ, અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં લૂંટ, મારામારી, દાગધમકી તેમજ ઘરફોડ ચોરી જેવા ગંભીર પ્રકારના 17 જેટલા ગુનામાં સંડોવાયેલા ડીસાના સિંધી કોલોની વિસ્તારના રહીશ કિશોર કાંતિલાલ લુહાર ઉર્ફે કેકે ડીસાના સરગમ બંગલોઝમાં રહેતા નલિન દ્વારકાદાસ પટેલને દાગધમકી આપી 20 લાખ રૂપિયાની ખંડણી માગતા નલિન પટેલે ડીસા ઉત્તર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ઉત્તર પોલીસે કિશોર લુહાર ઉર્ફે કેકેને ઝડપી લઈ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ઉપર લીધો છે. બનાસકાંઠામાં વાહનચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે અમદાવાદમાંથી ઝડપાયેલા એક શખ્સે પોતે ડીસામાંથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તાજેતરમાં જ અમદાવાદથી ઝડપાઈ ગયેલા છાપીના સંજય ઉર્ફે કાળિયા ઠાકોરે પોતે ડીસાના ગાયત્રી મંદિર વિસ્તારમાંથી બાઇકની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી, જેથી ડીસા ઉત્તર પોલીસે કાકોસી પોલીસ પાસેથી સંજય ઉર્ફે કાળિયા ઠાકોરનો કબજો મેળવી આકરી ઉલટ તપાસ હાથ ધરી છે. આ શખ્સની પૂછપરછ દરમિયાન બાઇક ચોરીના વધુ કેટલાક ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ પોલીસ તંત્રએ વ્યક્ત કરી છે. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા ખાતે કાર્યરત પોલીસ મથકનું ઉત્તર અને દક્ષિણ
એમ બે ઝોનમાં વિભાજન કરાયા બાદ અસ્તિત્વમાં આવેલા નવા ઉત્તર પોલીસ મથકને જે તે જૂની મામલતદાર કચેરીમાં કાર્યરત કરાયું હતું, જોકે બાદમાં ડીસાના ભણસાલી રોડ ઉપર ઉત્તર પોલીસ મથક માટે નવી ઇમારતનું નિર્માણ હાથ ધરાયું હતું. દરમિયાન અદ્યતન સુવિધાઓથી સજ્જ આ નવી ઇમારતનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જતાં તાજેતરમાં જ ડીસા ઉત્તર પોલીસ મથકનું આ નવી ઇમારતમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. ઉત્તર પોલીસ મથક નવા મકાનમાં કાર્યરત થઈ જતાં પોલીસ પરિવાર તેમજ અરજદારોએ પણ હાશકારો અનુભવ્યો છે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ધાનેરા પોલીસે બે દિવસમાં નેનાવા બોર્ડર ઉપરથી દારૂ ભરેલી બે ટ્રકો ઝડપી લઈ 55 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 શખ્સોની કરી ધરપકડ. પીઆઈ પાઠકનું પુનરાગમન બાદ બુટલેગરોની હું હરામ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસ ના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસ ના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદી ના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદી ની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગર પાલિકા ની સામે, બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે, હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગયા બાદ દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ તંત્ર વધુ સતર્ક બની ગયું છે અને દારૂનો જથ્થો ઝડપાવવાની ઘટનાઓ પણ રોજિંદી બની ગઈ છે. બનાસકાંઠાની ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર ઉપરથી 2 દિવસમાં દારૂ ભરેલી બે ટ્રકોને ઝડપી લઈ 55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર આરકે પાઠકે ગત રવિવારે તેમની ટીમ સાથે નેનાવા બોર્ડર ઉપર વાહન ચકાસણી ઝુંબેશ હાથ ધરી હતી, જે વખતે બાતમીના આધારે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવેલી ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી 20,40,000ની કિંમતનો 425 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે 10 લાખની ટ્રક સહિત કુલ 30,41,000નો મુદ્દામાલ જપ્ત કરી. ટ્રકમાં બેઠેલા રાજસ્થાનના ટ્રક ચાલક કેસારામ જાટ અને પંજાબના ગુરુચરણસિંહ જાટની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધાનેરા પોલીસે આજે સતત બીજા દિવસે પણ દારૂ ભરેલી વધુ એક ટ્રકને ઝડપી લઈ બુટલેગરોની ઊંઘ હરામ કરી દીધી છે. ધાનેરામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આરકે પાઠકનું પુનરાગમન થયા બાદ બુટલેગરો માટે માઠા દિવસો શરૂ થયા હોય તેમ આજે નેનાવા બોર્ડર ઉપર હાથ ધરાયેલ વાહન ચકાસણી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર પાઠકે બાતમીના આધારે સંતરાના કટ્ટા ભરેલી વધુ એક ટ્રકની તલાશી લેતા સંતરાના કટ્ટા નીચે સંતાડીને લઈ જવાતો 19,68,000ની કિંમતનો 4,200 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આ ઓપરેશનને સફળ રીતે પાર પાડી ધાનેરા પોલીસે ટ્રક સહિત કુલ 29,60,000 મુદ્દામાલ સાથે પંજાબના ટ્રક ચાલક મનપ્રીતસિંહ શીખ અને ગુરુચરણસિંહ શીખ નામના બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે બનાસકાંઠાની બોર્ડર ઉપરથી દારૂ ભરેલી ટ્રકો ઝડપવાની આ ઘટનાઓનો આ સિલસિલો ઘણું બધું કહી જાય છે. હવે જોઈએ આજના ગંજબજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 870 થી 883 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 645 થી 651, બાજરીના 245 થી 262, મગના 601 થી 770, તલના 1201 થી 1300, અડદના 600 થી 791, ગવારના 673, રાજગરાના 805 તેમજ મગફળીના ભાવ 661 થી 801 રૂપિયા રહ્યા હતા. આજે ડીસા ગંજ બજારમાં એરંડાની 497 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 224, બાજરીની 232, મગની 5, તલની 14, અડદની 719, ગવારની 5, રાજગરાની 10 તેમજ મગફળીની 34,021 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 30,250 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ પણ 50 રૂપિયા ઘટીને 39,750 રૂપિયા અને એક કિલો રૂપાનો ભાવ 50 રૂપિયા ઘટીને 39,550 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગઢ પંથકની નહેરોના સમારકામમાં બેદરકારી દાખવતા 5 દિવસથી પાણી છોડાયા બાદ પણ પાણીથી વંચિત ખેડૂતો લાલઘૂમ. જો આગામી 2 દિવસમાં જ પાણી ન મળે તો ધરણા ઉપર ઉતરવાની અસરગ્રસ્ત ખેડૂતોની ચીમકી. 20 લાખની ખંડણી માગવાના કેસમાં ડીસાના કુખ્યાત શખ્સ કિશોર લુહાર ઉર્ફે કેકેની ધરપકડ. અમદાવાદથી ઝડપાયેલા છાપીના શખ્સે ડીસામાંથી બાઇક ચોરી હોવાની કબૂલાત કરતા ડીસા ઉત્તર પોલીસે હાથ ધરી પૂછપરછ. ડીસાના ઉત્તર પોલીસ મથક માટે વણસાળી રોડ ઉપર બંધાયેલી નવી સુવિધા સંપન્ન ઇમારત તૈયાર. જૂની મામલતદાર કચેરીમાં ચાલતા ઉત્તર પોલીસ મથકનું નવા મકાનમાં કરાયું સ્થળાંતર. ધાનેરા પોલીસે 2 દિવસમાં નેનાવા બોર્ડર ઉપરથી દારૂ ભરેલી 2 ટ્રકો ઝડપી લઈ 55 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 શખ્સોની કરી ધરપકડ. પીઆઈ પાઠકનું પુનરાગમન બાદ બુટલેગરોની હુંગ હરામ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.